વિડીયોમાં આપણે બહુપદી વિશે સમજીએ તેના નામથી શરૂઆત કરીએ બહુપદી એ બે શબ્દોથી બનેલો એક શબ્દ છે જેમાં પહેલો શબ્દ છે બહુ જેનો અર્થ છે કે ઘણા એક કરતા વધુ અને પછીનો જે શબ્દ છે તે છે પદી એટલે કે અહીં પદની વાત છે જેમાં ઘણા બધા પદ હોય તેવું એટલે કે બહુપદી પણ પદ એટલે શું તે સમજવા માટે આપણે અમુક ઉદાહરણ લઈએ ત્યારબાદ બહુપતિ વિશેના નિયમોની સમજ મેળવીશું બહુપતિને ઇંગ્લિશમાં પોલીનોમિયલ કહે છે પોલી નોમિયલ આ શબ્દ પણ બે શબ્દોથી બનેલો છે જેમાં જેમાં પોલી એ એક કરતાં વધુ એટલે કે ઘણા દર્શાવવા માટે વપરાય છે અને નોમિયલનો અર્થ છે નામ જે લેટિન ભાષાનો શબ્દ છે અને ગણિતમાં નામની જગ્યાએ આપણે પદ તરીકે તેનો ઉપયોગ કરીશું આમ પોલીનોમિયર એટલે જેમાં ઘણા બધા પદ હોય તેવું એટલે કે બહુપદી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે આપણી પાસે છે દસ એક્સની સાત ઘાત માઇનસ નવ એક્સ નો વર્ગ વત્તા પંદર એક્સ નો ઘન વત્તા નવ આ એક બહુપદી છે બીજું પણ એક ઉદાહરણ લઈએ નવ એનો વર્ગ ઓછા પાંચ આ પણ એક બહુપદી છે ફક્ત કોઈ એક જ પદ હોય તેને પણ બહુપદી કહી શકાય ધારો કે આ છ છે તે પણ એક બહુપદી છે વધુ એક વર્ગ ઓછા ત્રણ વાય વત્તા પાય આ પણ બહુપદી છે આમ આ બધા બહુપદીના ઉદાહરણ છે તો હવે બહુપદી કોને ન કહેવાય તેનું એક ઉદાહરણ લઈએ આ પહેલા ઉદાહરણમાં જ સાતને બદલે આપણે ઘાત લઈએ માઇનસ સાત હું ત્યાં લખું છું કે માઇનસ સાત ઘાત ઓછા પંદર નો ઘન વત્તા નવ આ બહુપદી નથી કારણ કે અહીં ઘાત ઋણ છે આમ બહુપદીના એક નિયમ વિશે આપણે સમજ મેળવી કે તેનો જે દરેક ઘાતાંક છે તે ધન સંખ્યા હોવી જોઈએ એટલે કે અનરૂણ હોવી જોઈએ એટલે કે ઘાતાંક અનરૂણ હોવો જોઈએ અહીં બહુપદી એ અલગ અલગ પદોથી બનેલી છે હવે પદ શું છે તેની સમજ મેળવીએ બહુપદી એ પદોનો સરવાળો છે આ ઉદાહરણમાં પહેલું પદ છે દસ એક્સ ની સાત ઘાત બીજું પદ છે માઇનસ નવ એક્સ નો વર્ગ ત્રીજું પદ છે પંદર એક્સ નો ઘન અને ચોથું પદ છે નવ આમ આ જે બધા છે તેને પદ કહીશું આ દરેક આપેલ બહુપદીના પદ છે અહીં ચાર પદ છે તમે કહેશો કે અહીં પણ ચાર પદ છે તો બહુપદી માટે એક બાબત સમજી લઈએ ખાસ કરીને આપણે અહીં એક ચલ બહુપદી માટે સમજ મેળવી રહ્યા છીએ અહીં દરેક પદમાં ચલ સાથે કોઈ સંખ્યા ગુણાયેલી છે ચલની દરેક પદની ઘાત અલગ અલગ છે પણ દરેક સાથે આગળ કોઈ અલગ સંખ્યા ગુણાયેલી છે આમ અહીં જે બોક્સમાં દર્શાવેલ છે તે દરેક સહગુણક છે પદનો સહગુણક અહીં જે પહેલું પદ છે છે તે જેનો સહગુણક છે સહગુણક માઇનસ નવ એક્સના ઘન વાળા પદનો સહગુણક પ્લસ પંદર છે અને આ જે અંતિમ પદ છે તે અચળ પદ છે તેમાં કોઈ ચલ નથી માટે આ પદને જ તમે તેનો સહગુણક કહી શકો આ પદને આપણે નવ એક્સની શૂન્ય ઘાત તરીકે જોઈ શકીએ આમ બહુપદી એ અલગ અલગ પદોનો સરવાળો છે જે પદોની સંખ્યા નિશ્ચિત હોય છે માટે જો તેને આપણે એક સામાન્ય સ્વરૂપ આપીએ તો સહગુણક માટે આપણે અહીં ધારીએ કે તે એ છે પદનો દરેક પદનો ચલ છે એક્સ અને પદની ઘાત હોવી જોઈએ કોઈ અનરૂણ પૂર્ણાંક સંખ્યા આમ આ એ છે એ સહગુણક છે એ આપણો ચલ છે અને આ જે એન ઘાત છે તે હોવી જોઈએ અનરૂણ પૂર્ણાંક સંખ્યા એક અનરૂણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ માટે અહીં આપણે જે દર્શાવ્યું છે તે બહુપદી નથી તેમ આપણે કહ્યું છે કારણ કે પહેલા પદની જે ઘાત છે તે ઋણ સંખ્યા છે વધુ એક ઉદાહરણ લઈએ કે જે બહુપદી દર્શાવતી નથી કે જે બહુપદી નથી આ બીજી બહુપદીને જ ઉદાહરણ તરીકે લઈએ ધારો કે હવે આપણી પાસે છે નવ એની એક ઘાત ઓછા પાંચ આ બહુપદી નથી કારણ કે અહીં જે ઘાતાંક છે તે એક પૂર્ણાંક નથી તે અપૂર્ણાંક સંખ્યા છે તેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે નવ વર્ગમૂળ એ ઓછા પાંચ આ બંને બાબત સમાન છે બીજું એક ઉદાહરણ લઈએ ધારો કે નવ એની એ ઘાત ઓછા પાંચ આ પણ બહુપદી નથી કારણ કે અહીં ઘાત તરીકે એ છે કોઈ અનુણ પૂર્ણાંક નથી એક ચલ આપેલ છે માટે આ જે ઉદાહરણ છે તે દર્શાવે છે કે તે બહુપદી નથી બહુપદી વિશે અમુક બીજા શબ્દો પણ જોઈએ બહુપદી વિશે આપણે સમજ્યા કે એવી પદાવલી કે જેમાં ઘણા બધા પદ હોય પણ પદોની સંખ્યા નિશ્ચિત હોય બહુપદી દર્શાવવા માટે બીજા પણ શબ્દો છે જે પદોની સંખ્યાના આધારે નિશ્ચિત થયા છે દાખલા તરીકે અહીં જે છ છે તેને આપણે છ એક્સની ઝીરો ઘાત તરીકે પણ જોઈ શકીએ તે એક એક પદીનું ઉદાહરણ છે કારણ કે તેમાં એક જ પદ છે બીજું પણ ઉદાહરણ લઈ શકાય કે દસ ઝેડ ની પંદર ઘાત આ પણ એક પદી છે સહગુણક તરીકે પાય પણ હોઈ શકે પાય બી ની પાંચ ઘાત આ પણ એક પદી છે એક પદીને ઇંગ્લિશમાં કહેવાય મોનોમિયલ જેમાં એક પદ હોય તેવી બહુપદી તો હવે જેમાં બે પદ હોય તેને શું કહીશું તેના માટે શબ્દ છે દ્વિપદી જુઓ કે અહીં બે પદ છે દ્વિપદીને અંગ્રેજીમાં કહેવાય બાયનોમિયલ મોનોમિયલ એટલે કે એક પદ અને બાયનોમિયલ એટલે કે બે પદ બીજું એક ઉદાહરણ લઈએ ત્રણ વાયનો ઘન વત્તા પાંચ વાય પણ એક દ્વિપદી છે જેમાં દરેક પદ આ સ્વરૂપમાં છે તે જ રીતે જે બહુપદીમાં ત્રણ પદ હોય તે માટે શબ્દ છે ત્રિપદી અહીં ત્રણ પદ છે આ પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ જેને અંગ્રેજીમાં જેને અંગ્રેજીમાં ટ્રાયનોમિયલ કહે છે હવે બહુપદીના અભ્યાસમાં બીજો એક શબ્દ જે સાંભળવા મળશે તે છે ઘાત ઘાત શબ્દ બહુપદીની ઘાત અથવા તો કોઈ પદની ઘાત તે રીતે તેનો ઉપયોગ થાય છે આપણે અહીં આપેલ ઉદાહરણમાં જોઈએ કે ઘાત શું છે પહેલો ઘાત એટલે ચલને અહીં જેટલી વખત દર્શાવેલ હોય તેની સંખ્યા અહીં એક્સની સાત ઘાત છે આ સાત ઘાત ધરાવતું પદ છે તે જ રીતે અહીં ઘાત છે બે આ ત્રણ ઘાત ધરાવતું પદ છે અને આ જે અચળ પદ છે તેને માટે આપણે અચળ પદ એ શબ્દનો ઉપયોગ કરી શકીએ અથવા તો તે શૂન્ય ઘાત ધરાવતું પદ છે તેમ કહી શકાય હવે જો બહુપદીની ઘાત વિશે વાત કરવાની હોય તો બહુપદીની ઘાત એટલે એવી ઘાત જે બહુપદીના પદમાંથી સૌથી મોટી ઘાત હોય તેને કહીશું બહુપદીની ઘાત અહીં સૌથી મોટી ઘાત સાત છે માટે તે બહુપદીની ઘાત પણ સાત છે તેમ કહેવાય આ બહુપદીની ઘાત છે બે કારણ કે અહીં સૌથી મોટી ઘાત બે છે તેને માટે આપણે દ્વિઘાત બહુપદી તેવો શબ્દ ઉપયોગ કરી શકીએ અથવા તો દ્વિઘાત દ્વિપદી એમ કહી શકીએ આ જે છે તે ત્રિઘાત દ્વિપદી છે અહીં સૌથી મોટી ઘાત ત્રણ છે આ પંદર ઘાત ધરાવતી એક પદી છે આ દ્વિઘાત ત્રિપદી છે અહીં સૌથી મોટી ઘાત બે છે વધુ એક શબ્દ સમજીએ તે છે અગ્ર સહગુણક અગ્ર સહગુણક આપણે સહગુણક વિશે તો સમજ મેળવી પણ અગ્ર સહગુણકનો અર્થ છે કે બહુપદીનું જે પહેલું પદ હોય તેનો સહગુણક અને ખરેખર તે પહેલું પદ એ અને ખરેખર તે માટે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ આમ પ્રમાણિત સ્વરૂપનું જે પહેલું પદ હોય તેનો સહગુણક એટલે કે અગ્ર સહગુણક હવે પ્રમાણિત સ્વરૂપ શું હોય છે તેના વિશે આપણે સમજ મેળવીએ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એટલે કે બહુપદીના જે પદ છે તે ઘાતના ઉતરતા ક્રમમાં હોવા જોઈએ અહીં આ ઉદાહરણમાં જોઈએ તો તે પ્રમાણિત સ્વરૂપમાં નથી કારણ કે પહેલું પદ છે તે સૌથી મોટી ઘાતવાળું છે પણ બીજું પદ છે તે ત્રણ ઘાતવાળું હોવું જોઈએ તેને આપણે ગોઠવીને લખીએ તો તે આ રીતે થશે કે દસ એક્સની સાત ઘાત વત્તા પંદર એક્સનો ઘન ઓછા નવ એક્સ નો વર્ગ વત્તા નવ એક્સ ની શૂન્ય ઘાત અથવા ફક્ત નવ આમ આ જે પહેલું પદ છે તે સૌથી મોટી ઘાત ધરાવતું પદ છે ત્યાર પછીના દરેક પદમાં ઘાત ઉતરતા ક્રમમાં છે અને આ પહેલા પદનો જે સહગુણક છે તેને કહીશું અગ્ર સહગુણક ના વધુ ઉદાહરણો સમજવા માટે બહુપદીના વધુ જ્ઞાનમાં મદદરૂપ થાય તેવા છે આમ આ વિડીયોમાં આપણે એવા ઘણા બધા નવા શબ્દોની સમજ મેળવી જે બહુપદીને સમજવા માટે ખૂબ જ જરૂરી છે